ગુડ આફ્ટરનૂન બાળકો, કેમ છો બધા? મજામાં? હવે આજે આપણે કરાવી રહ્યા છીએ ધોરણ બી વિષય ગણિત. તો ગણિતની અંદર બાળકો અત્યારે આપણે કરાવી રહ્યા છીએ ચેપ્ટર 14માં પક્ષીઓ આવે અને પક્ષીઓ જાય. બાળકો, આ ચેપ્ટરના માધ્યમથી આપણે સરવાળે અને બાદબાકીના દાખલા શીખવાના છે, બરાબર? તો બાળકો, આજે આપણે પાના નંબર 81 સુધી કરાવી દીધેલું છે અને આજે આપણે કરવાનું છે પાના નંબર 82. 82ની અંદર બાળકો હવે આપણે કોયડા ઉકેલના દાખલા કરવાનો છે. જે વ્યવહારો કોયડા હોય છે તેના માધ્યમથી આપણે સરવાળા અને બાદબાકીના દાખલા શીખવાના છે. તો બધા જ બાળકો પાના નંબર 82 ખોલીને બેસો. પાના નંબર 82ની અંદર પ્રશ્ન છે 5મો, દાખલા ગણો, બરાબર? હવે જુઓ બાળકો, આની અંદર છે પ્રશ્ન પહેલો. કે એક ક્રિકેટ મેચમાં વિરાટ કોહલીએ 69 રન બનાવ્યા અને રોહિત શર્માએ 26 રન બનાવ્યા, બંનેએ મળીને કુલ કેટલા રન કર્યા? તો સૌથી પહેલાં બાળકો, મેં હંમેશા કહ્યું છે કે જ્યારે પણ કોયડા ઉકેલના દાખલા આવે ત્યારે આપણને જે કંઈ રકમ આપી હોય એ રકમમાં આપણે અંડરલાઇન કરવાની છે. તો જુઓ, સૌથી પહેલાં વિરાટ કોહલીએ કેટલા કર્યા? 69, અને રોહિત શર્માએ 26. તેની બે નીચે આપણે અંડરલાઇન કરી નાખી. ત્યારબાદ હવે અહીં આપણે લખવાનું 69 વિરાટના, અહીંયા લખવાનું વિરાટના, અને વત્તા 27 છે. 26 રન શેના છે? તો કે એ રોહિત શર્માના. તો 26 અહીંયા તમારે વિગતમાં લખવાનું. જો બાળકો, મારે અહીંયા સ્પેસ ઓછી છે ને એટલે હું મોબાઈલમાં નથી લખતી, પણ જો સ્વાધ્યાય પોથીની અંદર મેં લખેલું છે, તમે જોઈને લખજો વિગત, બરાબર? હવે આપણે 9ની અંદર 6 ઉમેરવાના છે. તો 9ની અંદર 6 ઉમેરીએ એટલે 15 થશે. 15નો 5 વધી આવી 1. 6ની અંદર 2 ઉમેરીએ એટલે 8 થશે. 8ની અંદર આપણે આ વધી 1 ઉમેરશું એટલે 9 થશે. તો બાળકો, આ 95 છે એ આપણા દાખલાનો જવાબ છે. પછી જુઓ, એમાં વિગત કઈ રીતના લખવાની? આવી રીતના લખવાની છે કે વિરાટના 69 રન, રોહિતના 26 રન અને 95 કુલ રન. પછી અહીંયા નીચે વિગતમાં લખવાનું કે બંનેના મળીને કુલ 95 રન થયા. તો આવી રીતના બાળકો દાખલો પહેલો આપણો પૂરો થાય છે. હવે કરવાનો છે દાખલો બીજો. હવે બીજા દાખલામાં આપણને રકમ આપી છે કે એક મેળામાં મીનાએ 38 બેગ વહેંચી અને બીજા દિવસે તેણીએ 17 બેગ વેચી. તો મીનાક્ષીએ કુલ કેટલી બેગ વેચી? કુલ આપણને કહી છે એટલે બાળકો આમાં આપણે સરવાળો કરવાનો છે. તો જો પહેલા દિવસે 38 વેચી, બરાબર, બેગ, અને બીજા દિવસે 17 બેગ વેચી. હવે બંનેનો સરવાળો કરવાનો. તો 8ને 7 15, 15નો 5 વધી આવી 1. 3ની અંદર 1 ઉમેરીએ તો 4 થશે, 4ની અંદર આ વધી ઉમેરશું તો 5 થશે, બરાબર બાળકો? એ 5 આપણે અહીંયા મૂકવાના. હવે જુઓ, અહીંયા જવાબમાં આવ્યું 55. તો અહીંયા વિગતમાં લખવાનું પહેલા દિવસે વેચી, બીજા દિવસે વેચી અને કુલ વેચી, ત્યારબાદ મીનાએ કુલ 55 બેગ વેચી. આ રીતના જવાબ લખવાનો. તો બાળકો, આ આપણો બીજા દાખલાનો જવાબ થયો. હવે કરવાનો છે દાખલો ત્રીજો. તો જુઓ, ત્રીજા બેગમાં આપણને રકમ આપી છે કે એક બાગમાં ગુલાબના 43 ફૂલ હતા. કેટલા ફૂલ હતા? 43. તેમાંથી 14 ફૂલમાં અણીએ ચૂંટી લીધા. ચૂંટી લીધા એટલે કે લઈ લીધા. હવે બાગની અંદર કેટલા બાકી રહ્યા? જો શું પ્રશ્ન આવ્યો? બાકી, બાકી એટલે કે બાદબાકી આપણે કરવાની છે. તો બાળકો, હવે વિગતમાં આપણે અહીંયા લખશું 43 ફૂલ હતા, બરાબર, અને
14 ફૂલ ચૂંટી લીધા, બરાબર ને? અહીંયા ચૂંટી લીધા. તો જુઓ બાળકો, 3માંથી તો 4 બાદ થાય નહીં. અહીંથી લેશું દશક, એટલે કે અહીંથી 1 ઘટી જશે, અહીંયા થઈ જશે 3. અહીંયા છે 3, એટલે 10ની અંદર આ 3 ઉમેરી દેવાનું, અહીંયા છેકો મારી દેવાનો. હવે આપણે 13માંથી 4 બાદ કરવાના છે, એટલે બાળકો 13માંથી 4 બાદ કરીએ એટલે અહીંયા વધશે 9. અને અહીંયા કેટલા છે? 3. 3માંથી 1 બાદ કરીએ તો કેટલા વધે? 2. તો 29 બાકી રહ્યા. કેટલા ફૂલ બાકી રહ્યા? 29. તો જુઓ, તમારી વિગતમાં અહીંયા આવી રીતના લખવાનું, 43 હતા, 14 ચૂંટી લીધા, આટલા બાકી રહ્યા. નીચે લખવાનું, બાગમાં 29 ફૂલ બાકી રહ્યા. તો બાળકો, આ આપણા દાખલાનો જવાબ થયો. હવે ત્યાર પછીનો દાખલો છે 4. નેહાની ઉંમર 22 વર્ષ છે, તેની માતાની ઉંમર 51 વર્ષ છે. નેહાની માતા તેના કરતાં કેટલા વર્ષ મોટા છે? બરાબર ને બાળકો? એટલે એની માતાની ઉંમરમાંથી આપણે નેહાની ઉંમર બાદ કરશું, એટલે આપણને તેની માતા તેનાથી કેટલા વર્ષ મોટા છે એનો જવાબ મળશે. તો જુઓ બાળકો, અહીંયા માતાની ઉંમર સૌથી પહેલાં કરવાની, બરાબર, 51 વર્ષ. પછી નેહાની ઉંમર કેટલી છે? 22 વર્ષ. તો બાળકો, હવે આપણે અહીંયા 1માંથી તો 2 બાદ થશે નહીં, એટલે અહીંથી લેશું દશક. દશક લેતા પહેલાં, દશક લઈએ એટલે અહીંયા થઈ જાય 1 ઘટી જાય એટલે 4. અહીંયા મૂકવાના દશક, પણ દશકની અંદર આ 1 ઉમેરી દેવાના, બરાબર ને? એટલે થઈ ગયા 11. હવે 11માંથી 2 કાઢશું તો અહીંયા વધશે 9. અહીંયા કેટલા છે? 4. તો 4માંથી 2 બાદ કરતા અહીંયા વધશે 2. તો તેના માતા કેટલા વર્ષ મોટા છે નેહા કરતા? 29 વર્ષ મોટા છે. તો જુઓ બાળકો, અહીંયા વિગતમાં આપણે લખવાનું છે નેહાની માતાની ઉંમર, નેહાની ઉંમર અને 29 વર્ષ મોટા છે. ત્યારબાદ અહીંથી લખવાનું, તેથી નેહાની માતા નેહા કરતાં 29 વર્ષ મોટા છે. તો બાળકો, હવે આપણે કરવાનો છે દાખલો 5મો. તો 5મામાં આપણને રકમ આપી છે કે એક ભરવાડ પાસે 73 ઘેટા હતા, જેમાંથી 44 ઘેટા તેણે વેચી દીધા. તો હવે તેની પાસે કેટલા ઘેટા બાકી રહ્યા? તો જો આવી રીતના તમારે પહેલાં વિગત લખી નાખવાની. તો અહીંયા લખવાનું, 73 ઘેટા તેની પાસે હતા અને 44 વેચી દીધા. તો જુઓ બાળકો, 3માંથી 4 બાદ થશે નહીં, એટલે અહીંયા આપણે દશક લેશું, અહીંયા થઈ જશે 6. અને અહીંયા દશક લેશું એટલે આ 3 ઉમેરી દેવાના, એટલે 13 થયા. હવે 13માંથી 4 બાદ કરશું તો અહીંયા વધશે 9. અને 6માંથી 4 બાદ કરશું તો 2. તો બાળકો, 29 ઘેટા બાકી રહ્યા. એટલે આ પ્રમાણે તમારી વિગત લખવાની છે કે 73 ઘેટા હતા, 44 વેચી દીધા અને 29 બાકી રહ્યા. અને ભરવાડ પાસે 29 ઘેટા બાકી રહ્યા. તો બાળકો, પાના નંબર 82 અહીંયા પૂરું થાય છે. હવે આપણે કરવાનું છે પાના નંબર 83. તો જુઓ બાળકો, હવે કરવાનું છે આપણે પાના નંબર 83. પાના નંબર 83માં છે પ્રશ્ન 6. દાખલા ગણો અને કષ્ટકમાં જવાબની કોષ્ટમાં છેદો. તો જુઓ બાળકો, અહીં આપણને થોડાક સરવાળાને બાદબાકીના દાખલા આપેલા છે. એમાં જે સરવાળો અને બાદબાકીના દાખલા ગણી નાખીએ એટલે એનો જે જવાબ આવે તે અહીંયા આ કોષ્ટકમાં આવેલા જવાબમાં જવાબ આપ્યો હોય તેના ઉપર આપણે ચેકો મારવાનો છે. તો બાળકો, આ રીત આપણે ચોપડીમાં કરી ચૂકેલા છીએ. તો હવે અત્યારે આમાં કરશું દાખલો 1. 68 વત્તા 13. હવે અહીંયા જો આવડો આ દાખલો આપણે કરવાનો છે 68 વત્તા 13. તો 8ની અંદર 3 ઉમેરશું એટલે અહીંયા થઈ જશે 11. 11નો એકડો વધી આવી 1. 6ની અંદર 1 ઉમેરતા 7,
અને સાતની અંદર વધી એક ઉમેરીએ તો આઠ થશે. તો બાળકો 81 આપણા દાખલાનો જવાબ થયો. બરાબર, હવે જુઓ બાળકો, અહીંયા આપણે કોષ્ટક આપ્યું છે, બરાબર. આ 81 આપણા દાખલાનો જવાબ આવ્યો, તો અહીંયા આપણે કોષ્ટકમાં 81 જોવાના. તો જુઓ અહીંયા છે કોષ્ટકમાં 81, તો ત્યાં આપણે આમ છેકો મારવાનો છે. હવે એવી જ રીતના દાખલો કરવાનો છે. બીજો, બીજા દાખલામાં રકમ આપી છે 39 વત્તા 19, તો 9 ને 9 18 થશે. તો 18 નો 8 વધી આવી 1, 3 ની અંદર 1 ઉમેરતા 4 થશે, 4માં વધી 1 ઉમેરીએ તો 5 થશે. એટલે બાળકો જવાબ આવ્યો 58. તો હવે આ કોષ્ટકની અંદર આપણે 58 ગોતવાના છે. તો જુઓ બાળકો, અહીંયા 58 છે, બરાબર. તો એ કોષ્ટકમાં આપણે આમ છેકો મારી દેવાનો. હવે ત્યાર પછીનો દાખલો છે નીચેનો, આ બરાબર આ દાખલો આપણે કરવાનો છે. તો એમાં રકમ આપી છે 80 ઓછા 67. તો જુઓ બાળકો, શૂન્યમાંથી તો 7 બાદ થશે નહીં, અહીંથી દશક લેશું એટલે અહીંયા 1 ઘટી જાય એટલે અહીંયા થઈ જશે 7, અને અહીંયા થઈ જશે 10. તો 10માંથી 7 બાદ કરશું તો અહીંયા થશે 3. હવે 7માંથી 6 બાદ કરીએ એટલે અહીંયા આવશે 1. જવાબ આવ્યો 13. હવે કોષ્ટકમાં આપણે 13 શોધવાના, એના પર છેકો મારવાનો. તો જુઓ બાળકો, અહીંયા 13 ક્યાં છે કોષ્ટકમાં? અહીંયા આપેલા છે, બરાબર. તો અહીંયા કોષ્ટકમાં 13 આપેલા છે, એના ઉપર આપણે છેકો મારવાનો. ત્યાર પછીનો દાખલો છે આ 43 ઓછા 27. તો જુઓ 43 ઓછા 27, બરાબર. હવે 3માંથી 7 ન બાદ થાય એટલે અહીંથી લેશું 10, અહીંયા થઈ જશે 3, અહીંયા કરવાના 13. આ 3 છે એ 10ની અંદર ઉમેરી દેવાના એટલે 13 થઈ જશે. હવે 13માંથી 7 બાદ કરશું એટલે અહીંયા થઈ જશે 6. બાળકો અહીંયા છે 3, 3માંથી 2 બાદ કરશું તો કેટલા વધશે? 1. એટલે આપણા દાખલાનો જવાબ આવ્યો 16. હવે આ 16 છે એ આપણે કોષ્ટકમાં ગોતવાના. તો જુઓ બાળકો, 16 ક્યાં છે કોષ્ટકમાં? અહીંયા છે. તો એના ઉપર આપણે આમ છેકો મારવાનો છે. હવે ત્યાર પછીનો દાખલો છે આ 54 વત્તા 43. તો જુઓ બાળકો, 54 વત્તા 43. હવે 4ની અંદર 3 ઉમેરશું તો 7 થશે, અને 5ની અંદર 4 ઉમેરવાના. તો 5ની અંદર 4 ઉમેરતા 9 થશે. તો જવાબ આવ્યો 97. હવે કોષ્ટકમાં આપણે 97 જોવાના. તો જુઓ બાળકો, અહીંયા કોષ્ટકમાં 97 છે તો એના ઉપર આમ છેકો મારવાનો છે, બરાબર. હવે ત્યાર પછીનો દાખલો છે 39 ઓછા 25. તો જુઓ અહીંયા કરવાના 39, એને ઓછા 25. હવે 9માંથી 5 બાદ કરવાના છે એટલે અહીંયા વધશે 4, અને 3માંથી 2 બાદ કરશું એટલે અહીંયા વધશે 1. જવાબ આવ્યો 14. એ 14 છે આપણે કોષ્ટકમાંથી બાદ કરવાના, છેકો મારવાનો છે. તો જો અહીંયા 14 છે ત્યાં આમ છેકો મારી દેવાનો. ત્યાર પછીનો દાખલો છે બાળકો 73 ઓછા 58. તો બાળકો, અહીંયા 3માંથી 8 બાદ ન થાય માટે અહીંથી 10 લઈ લેશું, અહીંયા 1 ઘટી જાય એટલે અહીંયા થઈ જશે 6, અને અહીંયા કરવાના છે 10માં 3 ઉમેરી દઈએ એટલે 13 થશે. હવે આ 13માંથી આપણે 8 બાદ કરશું એટલે અહીંયા વધશે 5, અને 6માંથી 5 બાદ કરતા કેટલા વધશે? 1. તો બાળકો 15 આપણા દાખલાનો જવાબ થયો. તો એ 15 આપણે કોષ્ટકમાં ગોતવાના, અને એના ઉપર આપણે છેકો મારવાનો. તો 15 અહીંયા છે તો એના ઉપર આપણે છેકો મારશું. હવે ત્યાર પછીનો પ્રશ્ન છે
अड़तालीस वत्ता आड़तरीस फावड़ो आ। तो जो बाळको अड़तालीस वत्ता आड़तरीस तो आठ नी अंदर आठ उमेरता केटला थाय सोल थशे। तो सोलमनो छगड़ो वधी आवी एक। चार नी अंदर त्रण उमेरवाना एटले सात थशे। सात नी अंदर वधी एक उमेरशो एटले थई जशे आठ। तो छ्यासी आपणा दाखलानो जवाब थयो। હવે કોષ્ટકમાં અહીંયા 86 છે તો ત્યાં અહીંયા આપણે છેકો મારશું। તો જુઓ બાળકો, મેં તમને આ પાંચ દાખલા ગણાવ્યા છે। સેમ એવી જ રીતના નીચેના દાખલા છે, તમારે સરવાળા અને બાદબાકી કરવાના અને જે જવાબ આવે એ અહીંયા કોષ્ટકમાં જોઈ એના પર છેકો મારવાનો છે। તો બાળકો, આ દાખલો તમે હવે આટલા તમને ઘરકામમાં આપું છું, તો આ તમે ઘરકામમાં જાતે કરજો બરાબર। અને હવે હું તમને કરાવું છું દાખલો સાતમો નીચેનો। તો નીચેના દાખલામાં આપણને કહ્યું છે કે દાખલા ગણો અને જવાબ સાથે જોડો। તો જુઓ, એમાં પહેલું છે 63 વત્તા 16, તો 3 ને 6 9 અને 6 ને 1 7। તો બાળકો જવાબ કેટલા આવ્યા? 79। તો જો આ 79ને અહીંયા જોડી દીધા। ત્યાર પછીનો દાખલો છે 54 વત્તા 28, તો 4 ને 8 12 થશે। 12 નો બગડો વધી આવી 1, 5 ની અંદર 2 ઉમેરીએ તો 7 થાય ને 7 ને 1 વધી ઉમેરવાને એટલે 8, તો 82 82 છે। તો 82 નો જોડકો ક્યાં છે? અહીંયા છે, તો અહીંયા આપણે જોઈન્ટ કરવાનું છે। ત્યાર પછીનો દાખલો છે આ 37 ઓછા 24, તો 37માંથી આપણે 24 બાદ કરવાના છે। તો 7ની અંદર 4 બાદ કરશું એટલે અહીંયા થશે 3, 3માંથી 2 બાદ કરશું એટલે અહીંયા થશે 13। તો એ 13 છે એનું જોડકું આપણે અહીંયા જોડવાનું છે। ત્યાર પછીનો છે દાખલો 73 વત્તા 49, તો બાળકો 3માંથી 9 બાદ થશે નહીં, માટે અહીંથી દશક લઈશું, અહીંયા થઈ જશે 6, અહીંયા દશકની અંદર આ 3 ઉમેરી દેવાના એટલે થઈ જાય 13, 13ની અંદર આપણે 9 બાદ કરવાના છે એટલે અહીંયા થઈ જશે 4, અને 6માંથી 4 બાદ કરતા કેટલા વધે બાળકો? 2, તો અહીંયા મૂકશું 2, તો 24 જવાબ આવ્યો। એ 24નું જોડકું અહીંયા આપણે જોડવાનું છે બરાબર। તો આવી રીતના આપણે આ જોડકા જોડ્યા। તો બાળકો, આ બે દાખલા મેં તમને કરાવ્યા છે, હવે આ બે છે એ આ જોડકું તમે જાતે કરજો। પહેલાં સરવાળો કે બાદ બાકી આપણને આપી હોય એ કરી નાખવાની, પછી જોડકા જોડવાના। તો બાળકો, પાના નંબર 83 અહીંયા પૂરું થાય છે, અને બાળકો આજનો આ ચેપ્ટર પણ હવે અહીંયા પૂરું કરીએ છીએ। જુઓ બાળકો, આજે મેં તમને કોયડા ઉકેલના દાખલા, સરવાળા અને બાદબાકીના દાખલા શીખવાડ્યા, તેમજ જોડકા આપણે કર્યા બરાબર। જો અને તમને આજે મેં થોડુંક ઘરકામ પણ આપ્યું છે, જો એમાં તમને કોઈ પ્રશ્ન હોય, કોઈ રિવિઝનની જરૂર હોય તો ચોક્કસથી મને જાણ કરજો, હું તમને ફરીને રિવિઝન કરાવીશ। તો સારું બાળકો, આજનો આ પીરિયડ હવે અહીંયા હું પૂરું કરું છું। આવજો બાળકો, હું રજા લઉં।